હિંમતનગર શહેરના મધ્યમાંથી પસાર થતી હાથમતી કેનાલ પર બ્યુટીફિકેશન કરવામાં આવ્યા બાદ વર્ષ 2014માં તાત્કાલિક રાજ્યના મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કરેલ કેનાલ ફંટ હાલમાં ઘંટકીનું ઘર બન્યું છે અને આકરા તાપમાં પણ કેનાલમાં પાણી સુકાતું નથી તો પાલિકા વિસ્તારમાંથી ગટરનું પાણી કેનાલમાં ઠલવાય છે ત્યારે નરેન્દ્રભાઈ મોદીના ડીમ પ્રોજેક્ટ કેનાલ ફંટ પર ગટરનું પાણી હિંમતનગરના હાથમાંથી કેનાલ પસાર થાય છે અને આ મહાવીનગરથી મોતીપુરા સુધીની કેનાલનું બ્યુટીફિકેશન કરવાના પ્રોજેક્ટમાં પ્રથમ ફેઝમાં મહાવીનગરથી છાપરિયા ચાર રસ્તા સુધી બ્યુટીફિકેશન કરવામાં આવ્યું તો એક તરફ કોમ્પ્લેક્સ બીજી તરફ બગીચો બનાવ્યો હતો તો બીજી તરફ ખાણીપીણી બજાર બનાવવામાં આવ્યું હતું અને બ્યુટીફિકેશન નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું જેનું તાત્કાલિક રાજ્યના મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકાર્પણ વર્ષ 2014માં કર્યું હતું જેને લઈને આ કેનાલ ફ્રન્ટના શહેરીજનોનું આકર્ષણ બન્યું હતું પરંતુ હાલમાં આ નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટને કેનાલ ફ્રન્ટમાં હિંમતનગર નગરપાલિકા વિસ્તારમાંથી ગટરનું પાણી કેનાલમાં ઠલવાય છે અને આ જ પાણીની દુર્ગંધથી ગંદકી ખદબદે છે તો કેનાલ ફ્રન્ટ આસપાસ ઊભા રહેતા ખાણીપીણીના લારીવાળાઓ ઉપરાંત કેનાલ ફ્રન્ટના ખાણીપીણી બજારવાળા નાશ ન થાય તે કચરો કેનાલમાં નાખે છે તો શહેરીજનો પણ આ કેનાલને કચરો પેટી બનાવી દીધી છે જેને લઈને કેનાલ ફ્રન્ટમાં ઉતરવાની સીડી ઉતરી પણ નથી શકતા શહેરીજનો અને આ કેનાલમાં પાલિકા દ્વારા વરસાદી પાણીના આઉટલેટ કેનાલમાં બનાવવામાં આવ્યા છે પરંતુ આઉટલેટમાં સતત આવી રહ્યું છે ગટરનું ગંદુ પાણી ઉપરથી ઠલવાતા કચરાથી આકર્ષણ જમાવતી કેનાલ હાલ ઉતરી પણ નથી શકાતું તો આ અંગે હિંમતનગર સિંચાઈ વિભાગના અધિકારી પણ ગટરનું પાણી બંધ કરવા માટે પત્રો લખી થાકી ગયા છે હિંમતનગર પાલિકા સ્વચ્છતાની વાતો કરે છે ત્યારે તેમને બનાવેલ કેનાલ ફ્રન્ટમાં ઉનાળાની આકરી ગરમીમાં પણ પાણી સુકાતું નથી તો કેનાલ ફ્રન્ટના આસપાસના ખાણીપીણીની ડારીવાળા ઉપરાંત શહેરીજનો નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ કેનાલ ફ્રન્ટને કચરા પેટી બનાવી દીધી છે અને તેની સ્વચ્છતાના દબાગણા પૂરતી હિંમતનગર લાચાર નગરપાલિકા કશું કરી શકતી નથી ત્યારે આજે 1 વર્ષ થયા પરંતુ શહેરીજનો તો વાત છોડો પણ નગરપાલિકાના એક ચૂંટાયેલા પ્રતિનિધિ કેનાલ ફ્રન્ટની સીડી ઉતારી નીચે ગયા જ નથી એટલે તેમને કેનાલ ફ્રન્ટની વાસ્તવિકતા ખબર નથી તો હિંમતનગર નગરપાલિકા માત્ર સ્વચ્છતાના સૂત્રો ભીંત પર લખાવીને સ્વચ્છતા રાખવાની જાગૃતિ ફેલાવી રહી છે પરંતુ હકીકતમાં કેનાલમાં ગટરના પાણીની દુર્ગંધ વચ્ચે ખદબદતી કેનાલ સફાઈ કરવાની વાતને લઈને ચોમાસાના પાણીની નિકાલ ભરાઈ રહેવાની વાતો કરે છે હિંમતનગર નગરપાલિકાના નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ કેનાલ ફ્રન્ટને બનાવ્યા બાદ 9 વર્ષમાં સફાઈ થતી હોવાની વાતો કરી રહ્યા છે પરંતુ આ એસી ચેમ્બરની પ્રમુખની વાતોની વાસ્તવિકતા જોવી હોય તો એકવાર શહેરીજનો કેનાલ ફ્રન્ટની સીડી ઉતરો પછી ખબર પડશે કે સ્વચ્છતાની વાતો કરતી નગરપાલિકાની કામગીરી કેવી છે જીલ રાવલ જેડએસટીવી સાબરકાંઠા કેનાલ ફ્રન્ટ બનાવેલી છે 2014માં ત્યાંથી આજ સુધી કેનાલ ફ્રન્ટ પર કચરો અને ગંદકીની ખાત બની રહી છે ગટરનું પાણી પણ અંદર જઈ રહ્યું છે 2014થી બનાવેલી છે તો 2014 પછી હજી સુધી સફાઈ ના થઈ હોય એવું તો બને જ નહીં પણ વર્ષમાં 2-3 વખત સફાઈ થતી હોય છે અને અત્યારે આગળ બ્રિજનું કામ ચાલુ હોવાથી પાણીનો પ્રવાહ જતો બંધ છે અને વારંવાર મહિને મહિને વરસાદ આવતો હોવાથી એમાં પાણી હાલ ભરાઈ રહેલું છે એના કારણે ગંદકી લાગે એ સ્વાભાવિક છે જે કંઈ કચરો હશે એ પાલિકા મારફતે અમે ઉઠાવી લઈશું ગટરનું પાણી પણ અંદર આવી ગયું છે કેનાલ ફ્રન્ટમાં મુખ્ય આઉટલેટમાં ગટરનું પાણી આવે ગટરનું પાણી લગભગ અમારી 80-90% ગટર લાઇનના કનેક્શન બધા લઈ લીધા છે તે છતાંય હવે ગટર લાઇનમાં જોડાવી અને જે તે પાણી જતું હશે એ પણ બંધ કરાવી પ્રાંતિજ શહેરમાં ભવ્યાતી ભવ્ય ખુશી બ્યુટી સલૂન અદ્યતન નવી ટેકનોલોજી સુવિધાઓ સાથે સજ્જ અને નવા રંગરૂપમાં આપના સૌંદર્યને નિખારવાનું એકમાત્ર સ્થળ એટલે ખુશી બ્યુટી સલૂન ખુશી બ્યુટી સલૂન ખાતે વેક્સ ફેશિયલ બ્લીચ આઈબ્રો મહેંદી મેનિક્યોર એન્ડ પેડિક્યોર મેકઅપ હેરસ્ટાઇલ હેર ટ્રીટમેન્ટ જેવી અનેક ઉપલબ્ધ સુવિધાઓ મળી રહેશે
લગ્ન પ્રસંગે દુલ્હનને તૈયાર કરવાનો ઓર્ડર પણ લેવામાં આવશે. ખુશી બ્યુટી સલૂન ખાતે લોરિયલ હેર સ્પા, મેટ્રિક્સ હેર સ્પા, કેસરી હેર સ્પા, રેગ્યુલર હેર સ્પા જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ. લેડીઝ ઇનરવેર આઇટમ પણ ઉપલબ્ધ. પ્રાંતિજ શહેરમાં આપની તદ્દન નજીક એક વખતની મુલાકાત કાયમી સંભાળનું બની રહેશે. સ્થળ ખુશી બ્યુટી સલૂન 6-7 બીજો માળ સિટી સેન્ટર કોમ્પ્લેક્સ સીટ પી અંડર આર હાઈસ્કૂલની સામે ભાખરિયા બસ સ્ટેન્ડ પ્રાંતિજ તાલુકો પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા. કોન્ટેક્ટ નંબર 6351229403 9033878753.